વિદ્યાર્થી મિત્રો આઈઆર એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે જોઈશું યુનિટ 4. યુનિટ 4 ની એક્ટિવિટી 4. ધીસ ઇઝ અ ડેટાબેઝ ચાર્ટ. અહીંયા આપણને એક ડેટાબેઝ ચાર્ટ આપ્યો છે. સ્ટડી ધ ચાર્ટ એન્ડ પુટ યસ ઓર નો ઇન ધ બોક્સ. આપણે ચાર્ટનો અભ્યાસ કરવાનો છે અને જે બોક્સ છે એમાં આપણે યસ એટલે કે હા અને નો એટલે ના આપણે મૂકવાનું છે. પુટ એન એરો ટુ શો ધ લાસ્ટ આન્સર. અને લાસ્ટ એટલે જે છેલ્લો જે આન્સર જવાબ બતાવવા માટે આપણે શું બતાવવાનું છે? એરો, એરો કરવાનું છે. તો જોઈએ અહીંયા એક ક્વેશ્ચન આપ્યું છે. ઇઝ ઇટ એન એનિમલ? શું તે એક પ્રાણી છે? જો આપણે એનો જવાબ યસમાં આપીએ છે તો અહીંયા આપણે આ બાજુ જોઈશું અને નોમાં આપીએ તો આ બાજુ જોઈશું. તો આપણે જોઈએ ઇઝ ઇટ એન એનિમલ, શું તે પ્રાણી છે? તો આપણે એનો જવાબ યસમાં આપીએ છે. ઓકે, યસમાં આપીએ છે, હા. તો આપણે જોઈએ એના પરથી બીજો પ્રશ્ન છે. ઇઝ ઇટ એ પેટ? પેટ એટલે પાળતુ પ્રાણી. ઓકે, શું તે પાળતુ પ્રાણી છે? જો હવે અહીંયા આપણે યસ અથવા નોમાં જવાબ આપીએ તો અહીંયા જો નોમાં આપીએ છે તો આગળ ક્વેશ્ચન છે ડઝ ઇટ હેવ એ મેન? મેન એટલે કે જે માથાના ભાગે અને ગળાના ભાગે જે વાળ જે ઉગેલા હોય, બરાબર, જેમ કે ઘોડો છે, સિંહ છે, ઓકે, એને માથાના ભાગે અને ગળાના ભાગે જે વાળ ઉગેલા હોય છે એને આપણે મેન કહીએ છીએ. તો અહીંયા ઘડી આપણે પ્રશ્ન છે ડઝ ઇટ હેવ અ મેન, શું તેને માથાના ભાગે અને ગળાના ભાગે વાળ ઉગેલા છે? તો યસ, હા. તો એ કોણ છે? લાયન. ઓકે, જો લાયન છે તો અહીંયા આખડી એનો જે ફેસ છે, એનું માથું છે, એનું જે ગળું છે ત્યાં આગળ વાળ ઉગેલા છે અને કેસ વાળી છે. ઓકે, ત્યારબાદ આપણે નોમાં જવાબ આપીએ છીએ કે એને વાળ ઉગેલા નથી, એ નો આપીએ છીએ. તો નોમાં આપણે આવશે ટાઈગર. તો ટાઈગરને જો અહીંયા આગળ અહીંયા માથાના ભાગે કે ગળાના ભાગે વાળ છે નહીં. ઓકે, હવે આ જે આપણે જે પ્રશ્ન હતો એનો જવાબ આપ્યો ત્યારબાદ આ પ્રશ્ન આવ્યો અને એમાં યસનો આપણે જવાબ આપ્યો. ઓકે, હવે જો ઇઝ ઇટ અ પેટ, શું તે પાળતું પ્રાણી છે? તો યસ, આપણે કીધું હા. તો જો એના પરથી આપણને બીજો પ્રશ્ન છે ડઝ ઇટ કેચ માઇસ? માઇસ એટલે ઉંદરો, બહુવચનનું બહુવચન છે, બરાબર. માઇસ, માઉસ એકવચન છે, જ્યારે માઉસ એટલે એક ઉંદરની વાત છે અને માઇસ એટલે ઉંદરો, બહુવચનની વાત છે. ઓકે, શું તે ઉંદરો પકડે છે? તો આપણે જવાબ નો આપીએ તો નોમાં આપણે અહીંયા આવશે ડોગ. જે ડોગ હોય છે જે માઇસ છે એટલે ઉંદરો છે એને પકડતો નથી. જ્યારે આપણે યસમાં જવાબ આપીએ છીએ યસ એટલે તો એનો જવાબ આવશે કેટ. જે કેટ છે, બિલાડી જે છે, એ ઉંદરોને પકડે છે. ઓકે, ત્યારબાદ આપણે અહીંયા આગળ જોઈએ ઇઝ ઇટ એન એનિમલ, શું તે પ્રાણી છે? એનો આપણે નોમાં જવાબ આપીએ છીએ. તો એના પરથી બીજો એક પ્રશ્ન છે ઇઝ ઇટ એન ઇન્ડોર ગેમ, શું તે ઘરમાં રમી શકાય તેવી ગેમ છે? તો આપણે અહીંયા નોમાં જવાબ આપીએ છીએ. તો જોઈએ નો. તો ડઝ ઇટ નીડ અ નેટ, શું તેમાં નેટની જરૂરિયાત પડે છે? તો આપણે નોમાં જવાબ આપીએ છીએ. તો નોમાં એટલે આપણે જે ક્રિકેટ છે એમાં નેટની જરૂરિયાત પડતી નથી. ઓકે, અને જો આપણે યસમાં જવાબ આપીએ છીએ તો યસ એટલે કે આપણે નેટની જરૂરિયાત કઈ ગેમમાં પડે છે? તો ફૂટબોલ, ફૂટબોલની મેચમાં આપણને ફૂટબોલની જે ગેમ છે એમાં આપણને નેટની જરૂરિયાત પડે છે. ત્યારબાદ આજે આપણે યસમાં જવાબ આપીએ માનો કે ઇઝ ઇટ એન ઇન્ડોર ગેમ, શું તે ઘરમાં રમી શકાય તેવી ગેમ છે? તો આનો જવાબ આપણે યસમાં આપીએ છીએ. તો એના પરથી બીજો પ્રશ્ન છે ડઝ ઇટ નીડ એ બોર્ડ, શું તેમાં બોર્ડની જરૂરિયાત પડે છે? જો આપણે નોમાં જવાબ આપીએ છીએ તો એમાં આપણે અહીંયા પ્લેઇંગ કાર્ડ્સ એટલે પત્તાની રમત. ત્યારબાદ જો ડઝ ઇટ નીડ અ બોર્ડ, શું તેમાં બોર્ડની જરૂરિયાત પડે છે? તો આમાં આપણે યસમાં જવાબ આપીએ છીએ તો એમાં આવશે ચેસ, ચેસની ગેમ, બરાબર, કારણ કે ચેસની ગેમમાં આપણને બોર્ડની જરૂરિયાત પડે છે. ઓકે, તો આ રીતના આપણે અહીંયા ઘડી યસ નો બોક્સમાં મૂકીને એના જવાબ આપવાના છે. અને જે છેલ્લો આન્સર આવે છે તો અહીંયા ઘડી આ લાઇન આવે છે, અહીંયા ઘડી કેટ આવે છે, અહીંયા ઘડી ફૂટબોલ છે અને અહીંયા ઘડી ચેસ છે. ઓકે, હવે આપણે જોઈશું એક્ટિવિટી 5. હવે એક્ટિવિટી 5 જે છે એમાં શું છે? રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ચાર્ટ. આપણે અહીંયા આગળ સેન્ટેન્સીસ આપ્યા છે ને વાંચવાનો છે અને જે ચાર્ટ છે ને આપણે સમજવાનું છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ અને ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા જો આ જે સેન્ટેન્સીસ આપ્યા છે એ સાદા વર્તમાનકાળ વિશેના છે અને સાદા વર્તમાનકાળનું છે અને સાદા વર્તમાનકાળમાં આપણે પ્રશ્નાર્થની વાક્યરચના કેવી રીતના કરવાની છે એ સમજવાનું છે અને એના આન્સર કઈ રીતના આપવાના છે એ આ એક્ટિવિટીમાં આપણે સમજવાનું છે.
તો આના સાદા વર્તમાન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશેનો મેં એક વિડિયો બનાવેલો છે, તે તમે આ ડિસ્ક્રિપ્શન બોક્સ છે આ વિડિયોનો, એમાં તમે જોઈ શકશો. ઓકે, તો આપણે સમજી લઈએ આ જે એક્ટિવિટી છે એમાં મેઇન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે જ આપણે શીખવાનું છે. તો જો એનો એક નિયમ એવો છે કે જ્યારે કર્તા ત્રીજો પુરુષ એકવચનના કર્તા હોય, જેમ કે હી સી ઇટ અને કોઈ એક વ્યક્તિનું નામ જેમ કે રામ, ઓકે, આ બધા હી સી ઇટ આ ત્રીજો પુરુષ એકવચનના કર્તા છે. આ ત્રીજો પુરુષ એકવચનના કર્તા હોય ત્યારે ક્રિયાપદના અંતે આપણે એસ અથવા તો ઈએસ લગાડીએ છે. ઓકે, આ વસ્તુ મેઇન છે. બીજું કે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય સાદા વર્તમાન કાળમાં, જ્યારે ત્રીજો પુરુષ એકવચનના કર્તા હોય તો આપણે ડઝ ડી ઓ ઈ એસ ડઝ થી પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું, ત્યારબાદ આપણે ક્રિયાપદનું મૂળરૂપ મૂકીશું. ઓકે, આ પ્રશ્નાર્થ વાક્ય આપણે ક્યારે બનાવીશું? ડઝ થી, કે જ્યારે ત્રીજો પુરુષ એકવચનના કર્તા હોય, જેમ કે હી સી ઇટ બરાબર છે રામ, આ ત્રીજો પુરુષ એકવચનના કર્તા છે, ત્યારે આપણે ડઝ થી પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું અને ક્રિયાપદનું મૂળરૂપ મૂકીશું. ઓકે, જ્યારે કર્તા બીજો પ્રથમ પુરુષ, બીજો પુરુષ અથવા ત્રીજો પુરુષ બહુવચન હોય, જેમ કે આઈ વી યુ દે રાજ એન્ડ મિત, ઓકે, ત્રીજો પુરુષ બહુવચન હોય ત્યારે આપણે ક્રિયાપદના અંતે એસ અથવા ઈએસ લગાડીશું નહીં, અહીંયા આગળ માત્ર પ્લે લખ્યું છે. ઓકે, અને જ્યારે પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ બહુવચનના કર્તા હશે, એટલે કે ત્રીજો પુરુષ એક વચનના કર્તા નહીં હોય, ત્યારે આપણે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત શાનાથી કરીશું? ડુથી કરીશું. શાનાથી કરીશું? ડુથી કરીશું. ઓકે, ડુથી એની પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત કરીશું. રાઈટ, તો આપણે અહીંયા આગળ જે છે વાક્યને સમજીએ. એટલે મેઇન વસ્તુ એટલી યાદ રાખવાની છે, ત્રીજો પુરુષ એકવચનના કર્તા હોય તો ક્રિયાપદના અંતે આપણે એસ અથવા ઈએસ લગાડવાનું છે, અને ત્રીજો પુરુષ એકવચનના કર્તા હોય તો આપણે ડઝ થી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત કરવાની છે. જ્યારે ત્રીજો પુરુષ એકવચનના કર્તા ન હોય તો આપણે ક્રિયાપદના અંતે એસ કે ઈએસ લગાડવાનું નથી, અને પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત આપણે ડુ થી કરવાની છે. ઓકે, તો ચાલો હવે આપણે એને સમજીએ. તો પહેલું છે ટીની ટોટ્સ જોઈન ઇન ગરબા. હવે ટીની ટોટ્સ જે છે, ટીની ટોટ્સ એટલે નાના, ટીની એટલે નાના, ટોટ્સ એટલે બાળકો, જોઈન ઇન ધ ગરબા. હવે ટીની ટોટ્સ એટલે નાના બાળકો એટલે બહુવચનનો કર્તા છે, ત્રીજો પુરુષ બહુવચનનો કર્તા છે, એટલે આ જે જોઈન ક્રિયાપદ છે એનું મૂળરૂપ આવશે. અહીંયા આગળ એસ કે એસ લાગશે નહીં. આપણે ત્રીજો પુરુષ એકવચનનો કર્તા હોય તો જ ક્રિયાપદને અંતે એસ કે એસ લગાડવાનું, પરંતુ આ તો બહુવચનનો કર્તા છે એટલે આ જે જોઈન ક્રિયાપદ છે એને આપણે એસ કે એસ લગાડવાનું નથી. એટલે આ જે જોઈન ક્રિયાપદ છે ને એ આપણે ક્યાં લખવાનું છે? જે જોઈન ક્રિયાપદ છે આપણે અહીંયા લખીશું. ઓકે, હવે જો આ બહુવચનનો, ત્રીજો પુરુષ બહુવચનનો કર્તા છે, એટલે આપણે નિયમ પ્રમાણે ડુ થી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત કરીશું. એટલે જે પહેલી ખાલી જગ્યા છે એમાં ડુ આવશે. ઓકે, પછી કરતા ડુ ટીની ટોટ્સ. ઓકે, આપણે ડુ આગળ લખીએ છીએ એટલે અહીંયા જે બીજી ખાલી જગ્યા છે એમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. અહીંયા ડુ હોય કે ડઝ હોય, ત્યાર પછીની ખાલી જગ્યા હોય એમાં આપણે ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું છે. એટલે ડુ ટીની ટોટ્સ જોઈન, આ જે જોઈન ક્રિયાપદ છે અહીંયા આવશે. ઓકે, ડુ ટીની ટોટ્સ જોઈન ઇન ગરબા. ઓકે, તો આ જે ડુ છે, આ ડુ જે છે એને આપણે લખીશું ઉપર અહીંયા આગળ, અને આ જે જોઈન ક્રિયાપદ છે એને આપણે લખીશું અહીંયા નીચે. ઓકે, ત્યારબાદ અહીંયા આપણે એનો જવાબ આપવાનો છે. ડુ ટીની ટોટ્સ જોઈન ઇન ગરબા, શું નાના બાળકો ગરબામાં જોડાય છે? તો એનો જવાબ આપ્યો છે યસ, દે બહુવચનો કરતા છે એટલે અહીંયા દી આવશે સર્વનામ, અને પછી આવશે અહીંયા ડુ છે એટલે અહીંયા આપણે ડુ લખીશું, યસ દે ડુ, હા તેઓ જોડાય છે. ઓકે, ત્યારબાદ જોઈએ સેકન્ડ સેકન્ડ સેન્ટેન્સ છે, વુમેન વુમેન વિયર કુર્તા પૈજામા. અહીંયા વુમેન, અહીંયા એમ ઈ એન, વુમેન એટલે સ્ત્રીઓ એટલે બહુવચનમાં છે બરાબર, ડબલ્યુ ઓ એમ એ એન એ એક વચન માટે છે, જ્યારે આ ડબલ્યુ ઓ એમ ઈ એન વુમેન એ સ્ત્રીઓનું બહુવચનનું રૂપ છે, એટલા માટે આ ત્રીજો પુરુષ બહુવચનનો કર્તા થઈ જશે. એટલે નિયમ પ્રમાણે જ્યારે કર્તા ત્રીજો પુરુષ બહુવચન હોય તો ક્રિયાપદના અંતે આપણે એસ કે એસ લગાડવાનો નથી, એટલે વિયર ક્રિયાપદ એવું ને એવું આવે છે. તો આ જે વિયર ક્રિયાપદ છે એને આપણે ક્યાં મૂકીશું? અહીંયા આગળ. ઓકે, અહીંયા મૂકીશું. હવે જો ત્રીજો પુરુષ બહુવચનનો કર્તા છે એટલે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત આપણે શાનાથી કરીશું? ડુ થી કરીશું. અહીંયા ડુ થી કરી, ડુ વુમન, પછી આ ક્રિયાપદ વુમેન, પછી જે ખાલી જગ્યા છે એમાં
ક્રિયાપદ નું મૂળ રૂપ જ આવશે એટલે ડુ વુમન વિયર કુર્તા પૈજામા ઓકે શું સ્ત્રીઓ કુર્તા પૈજામા પહેરે છે તો આ જે ડુ છે એને આપણે અહીંયા ઉપર લખીશું અને આ જે વિયર ક્રિયાપદ છે એને આપણે અહીંયા ઘડી અહીંયા નીચે લખીશું ઓકે તો એનો આપણે જવાબ આપવાનો છે શું સ્ત્રીઓ કુર્તા પૈજામા પહેરે છે તો એનો જવાબ આપણે અહીંયા નો નો લખ્યું છે નો બહુવચનનો કર્તા છે એટલે સર્વનામ દે આવશે નો દે અને ડુ છે એટલે અહીંયા ડોન્ટ થઈ જશે નો માં જવાબ આપીશું એટલે ડુ પછી ડોન્ટ થશે ઓકે નો દે ડોન્ટ ના તેઓ નથી પહેરતા રાઈટ ત્યારબાદ જોઈએ ત્રીજો ક્વેશ્ચન ત્રીજો સેન્ટેન્સ છે નવરાત્ર મીન્સ નાઇન નાઇટ્સ જો અહીંયા નવરાત્રી એ ત્રીજો પુરુષ એકવચનનો કર્તા છે ઓકે એટલે જે મીન ક્રિયાપદ છે ને એના અંતે એસ આવ્યો ઓકે ત્રીજો પુરુષ એકવચનનો કર્તા છે એટલે જે મીન ક્રિયાપદ છે એના અંતે એસ લાગ્યો નવરાત્રી મીન્સ નાઇન નાઇટ્સ નવરાત્રીનો અર્થ નવરાત્રી થાય છે તો અહીંયા મીન્સ જે ક્રિયાપદ છે આપણે અહીંયા લખીશું ત્યારબાદ અહીંયા ત્રીજો પુરુષ એકવચનનો કર્તા છે એટલે ક્રિયાપદની પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત આપણે શાનાથી કરીશું ડઝથી કરીશું એટલા માટે અહીંયા ખાલી જગ્યામાં ડઝ આવશે ત્યારબાદ અહીંયા જે ડઝ નવરાત્રી પછી જે ખાલી જગ્યા છે એમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવશે મીન ડઝ નવરાત્રી મીન નાઇન નાઇટ્સ શું નવરાત્રીનો અર્થ નવ રાત્રિ થાય છે તો અહીંયા જે ડઝ છે એને આપણે અહીંયા ઉપર લખીશું અને જે મીન છે એને આપણે અહીંયા આગળ નીચે લખીશું ઓકે તો એનો જવાબ આપવાનો છે શું નવરાત્રીનો અર્થ નવ રાત્રિ થાય છે તો યસ ઈટ ઓકે અહીંયા આગળ આપણે નવરાત્રી જે છે એના માટે આપણે ઈટ સર્વનામનો ઉપયોગ કરીશું અને અહીંયા આગળ ડઝ લખીશું યસ ઈટ ડઝ હા તે થાય છે ઓકે ત્યારબાદ ચોથું છે કવિતા નોઝ અબાઉટ નવરાત્રી જો કવિતા જે ત્રીજો પુરુષ એકવચનનો કરતા છે એટલા માટે જે નો ક્રિયાપદ છે એના અંતે અહીંયા આગળ એસ લાગ્યું ઓકે તો કવિતા નોઝ અબાઉટ નવરાત્રી કવિતા નવરાત્રી વિશે જાણે છે તો આ જે નોઝ ક્રિયાપદ છે આપણે અહીંયા આવશે બરાબર છે હવે ત્રીજો પુરુષ એકવચનનો કરતા છે એટલે આપણે પ્રશ્નાર્થ બનાવીશું ત્યારે આપણે ડઝનો ઉપયોગ કરીશું એટલે આ જે ખાલી જગ્યા છે એમાં ડઝ આવશે ડઝ કવિતા પછી જે ખાલી જગ્યા છે એમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવશે નો ઓકે અહીંયા ડુ હોય કે ડઝ હોય ત્યાર પછીનો જે ખાલી જગ્યા છે એમ ક્રિયાપદનું આપણે મૂળ રૂપ જ મૂકવાનું છે એ હંમેશા યાદ રાખવાનું છે અહીંયા પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત આપણે ડુથી કરીએ કે ડઝથી કરીએ ત્યાર પછીની જે ખાલી જગ્યામાં જે ક્રિયાપદ આવે છે એ મૂળ ક્રિયાપદ જ આવે એમાં આપણે એસ કે ઈએસ લગાડવાનો નથી એટલે આવું થશે વાક્ય પ્રશ્નાર્થ વાક્ય આવું થશે ડઝ કવિતા નો અબાઉટ નવરાત્રી શું કવિતા નવરાત્રી વિશે જાણે છે તો આ જે ડઝ છે એ આપણે અહીંયા ઉપર લખવાનું છે અને જે નો ક્રિયાપદ છે આપણે અહીંયા આગળ નીચે લખવાનું છે તો એનો જવાબ છે નો સી ડઝન્ટ તો અહીંયા આપણે નો માં જવાબ આપ્યો છે તો આપણે અહીંયા લખવાનું છે નો ના હવે જે કવિતા છે એના માટે સરનામ આપણે સી નો ઉપયોગ કરીશું અને ડઝ છે એટલે અહીંયા આપણે ડઝ લખીશું અને નકારમાં જવાબ આપવાનો છે એટલે ડઝન્ટ થશે ઓકે નો સી ડઝન્ટ ના તે નથી જાણતી ઓકે ત્યારબાદ પાંચમું સેન્ટેન્સ છે કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર્સ ટુ ઈચ અધર કેતકી અને કવિતા તેઓ એકબીજાને પત્ર લખે છે તો અહીંયા જો કેતકી અને કવિતા ત્રીજા પુરુષના કરતા છે પરંતુ કેવા છે બહુવચનમાં છે બરાબર એટલે ત્રીજો પુરુષ બહુવચનના કરતા છે એટલે ક્રિયાપદ જે રાઇટ છે એના અંતે આપણે એસ કે એસ લગાડવાનો નથી બરાબર છે એવું ને એવું ક્રિયાપદ રહેશે તો આ જે રાઇટ ક્રિયાપદ છે આપણે અહીંયા લખીશું હવે ત્રીજો પુરુષ બહુવચનનો કરતા છે એટલે આપણે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત વર્તમાન કાળમાં આપણે ડુ થી કરીશું એટલે અહીંયા આવશે ડુ ત્યારબાદ કરતા આવશે કેતકી અને કવિતા અને ક્રિયાપદનું અહીંયા મૂળ રૂપ રાઇટ આવશે તો ડુ કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર્સ ટુ ઈચ અધર શું કેતકી અને કવિતા એકબીજાને પત્ર લખે છે તો આ જે ડુ છે આ ડુને આપણે અહીંયા ઉપર લખીશું અને આ જે રાઇટ ક્રિયાપદ છે એને આપણે અહીંયા આગળ નીચે લખીશું તો એનો જવાબ આપણે યસમાં આપ્યો છે તો યસ ધે ડુ હા આ જે કેતકી અને કવિતા બહુવચન કરતા છે એટલે એનું સરનામ ધે આવશે યસ ધે અને ડુ છે તો આપણે અહીંયા ડુ લખીશું યસ ધે ડુ હા તેઓ લખે છે ઓકે ત્યારબાદ છઠ્ઠું કવિતા ગોઝ ટુ ધ માર્કેટ હવે કવિતા ત્રીજો પુરુષ એકવચનનો કરતા છે એટલે જે ગો ક્રિયાપદ છે એના અંતે અહીંયા આગળ ઈ એસ લાગ્યું ઓકે કવિતા ત્રીજો પુરુષ એકવચનનો કરતા છે એટલે જો ગો જે ગો ક્રિયાપદ છે એના અંતે ઈ એસ લાગ્યું છે એટલે કવિતા માર્કેટ જાય છે આ જે ગોઝ ક્રિયાપદ છે આપણે અહીંયા લખીશું ઓકે ત્યારબાદ આ ત્રીજો પુરુષ એકવચનનો કરતા છે એટલે જે પ્રશ્નાર્થ વાક્ય આપણે સાદા વર્તમાન કાળમાં ડઝ થી બનાવીશું એટલે પહેલી ખાલી જગ્યામાં ડઝ આવશે ત્યારબાદ કરતા કવિતા આવશે અને ત્યારબાદ જે ક્રિયાપદ જે છે એનું મૂળ રૂપ લખીશું એટલે ગોઝ અહીંયા નહીં લખીએ પરંતુ આપણે ખાલી ગો લખીશું ક્રિયાપદનું મૂળ રૂપ ડઝ કવિતા ગો ટુ ધ માર્કેટ શું કવિતા માર્કેટ જાય છે તો આપણે જે આ ડઝ છે એ ડઝને આપણે અહીંયા ઉપર લખીશું અને આ જે ગો છે ક્રિયાપદ એને આપણે અહીંયા નીચે લખીશું
તો એનો જવાબ નો માં આપ્યો છે તો આપણે અહીંયા લખીશું નો અને કવિતા માટેનો સરનામ સી લખીશું અને અહીંયા ડસ છે તો અહીંયા ડસ લખીશું અને નો માં જવાબ આપ્યો છે તો ડઝનું ડઝન થશે નો સી ડઝન ના તે નથી જતી ઓકે ત્યારબાદ સાતમું છે પીપલ ડેકોરેટ ધ ઓપન ગ્રાઉન્ડ લોકો ખુલ્લું જે મેદાન છે એને ડેકોરેટ એટલે શણગારે છે પીપલ બહુવચનો કરતા છે બરાબર ત્રીજો પુરુષ છે પરંતુ બહુવચનો કરતા છે આ જે ક્રિયાપદ છે એના અંતે એસકેએસ લાગ્યું નહીં બરાબર તો આ ડેકોરેટ જે ક્રિયાપદ છે આપણે અહીંયા લખીશું ઓલરેડી લખેલું જ છે ત્યારબાદ જો ત્રીજો પુરુષ એકવચન સોરી ત્રીજો પુરુષ બહુવચનો કરતા છે એટલે આની વર્તમાનકાળમાં સાદા વર્તમાનકાળમાં પ્રશ્નાર્થની શરૂઆત આપણે ડુથી કરીશું તો અહીંયા આવશે ડુ બરાબર ત્યારબાદ પીપલ જે કરતા આવશે અને ત્યારબાદ ક્રિયાપદ જે ડેકોરેટ છે એવું એઝ ઇટ ઇઝ મૂકીશું એમાં આપણે કોઈ જાતનો ફેરફાર કરીશું નહીં એટલે થશે આ રીતના પ્રશ્નાર્થ વાક્ય ડુ પીપલ ડેકોરેટ ધ ઓપન ગ્રાઉન્ડ શું લોકો ખુલ્લું મેદાન શણગારે છે તો આ જે ડુ છે એ આપણે અહીંયા ઉપર લખીશું અને આ ડેકોરેટ જે ક્રિયાપદ છે આને નીચે લખીશું તો એનો જવાબ આવશે યસમાં યસ દે ડુ હા તેઓ કરે છે તો અહીંયા જો યસ અને જે પીપલ છે બહુવચનો કરતા છે એટલે અહીંયા સર્વનામથી આવશે અને ડુ છે તો અહીંયા ડુ લખીશું યસ દે ડુ હકારમાં છે એટલે ડુ ઓકે ત્યારબાદ આઠમું છે ધ ડાન્સર્સ ફોર્મ એ સ્ક્વેર જો અહીંયા આગળ જો ફોર્મ અહીંયા આપ્યું છે આપણને ઓકે તો અહીંયાથી આપણે એનું ક્રિયાપદ લખીશું ડાન્સર્સ એટલે બહુવચનો કરતા છે ત્રીજો પુરુષ બહુવચનો કરતા છે એટલે ક્રિયાપદનું મૂળરૂપ આવશે અહીંયા ક્રિયાપદના અંતે એસકેએસ લાગશે નહીં એ ફોર્મ્સ અહીંયા લખેલું છે એ આપણે અહીંયા જવાબ લખવાનો છે એટલે કે જે નૃત્યકારો છે એ ચોરસ બનાવે છે તો આપણે અહીંયા બહુવચનો કરતા છે એટલે સાદા વર્તમાનકાળમાં પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત આપણે ડુથી કરીશું ત્યારબાદ કરતા આવશે અને ત્યારબાદ ક્રિયાપદનું મૂળરૂપ આવશે તો ડુ ધ ડાન્સર ફોર્મ એ સ્ક્વેર શું નૃત્યકારો એક ચોરસ બનાવે છે તો અહીંયા આપણે જે આ ડુ જે છે એને આપણે અહીંયા ઉપર લખીશું અને જે ફોર્મ ક્રિયાપદ છે એને આપણે અહીંયા આગળ નીચે લખીશું તો એનો જવાબ નોમાં છે તો અહીંયા નો દે ડોન્ટ ઓકે નો લખીશું અને ડાન્સર્સ બહુવચનમાં છે એટલે દે આવશે સર્વનામ અને ડુ છે એટલે અહીંયા ડુ લખીશું અને નો નકારમાં જવાબ છે તો અહીંયા ડોન્ટ થઈ જશે નો દે ડોન્ટ ના તેઓ નથી બનાવતા ઓકે ત્યારબાદ નવમું છે ધ કોરસ સિંગ્સ ફિલ્મ સોંગ્સ કોરસ એટલે જે ગાયક વૃંદ છે ગાયક જે સમૂહમાં જે ગીત ગાય છે એનો એક સમૂહ છે ઓકે એટલે આ ત્રીજો પુરુષ એકવચનમાં આવશે એટલા માટે આ જે સિંગ ક્રિયાપદ છે એના અંતે જે સિંગ ક્રિયાપદ છે એના અંતે એસ લાગ્યો ઓકે એટલે ધ કોરસ સિંગ્સ ફિલ્મ સોંગ્સ એ જે ગાયક વૃંદ છે એ ફિલ્મ ગીત ગાય છે તો જે સિંગ્સ ક્રિયાપદ છે એ સિંગ્સ અહીંયા આવશે હવે ત્રીજો પુરુષ એકવચનો કરતા છે આ એટલા માટે અહીંયા ડઝ આવશે વર્તમાનકાળમાં પ્રશ્નાર્થ વાક્યમાં ડઝ આવશે અને ધ કોરસ જે કરતા આવશે ત્યારબાદ ક્રિયાપદનું મૂળરૂપ એટલે જે અહીંયા સિંગ્સ લખ્યું છે એસ નીકળી જશે અને અહીંયા સિંગ આવી જશે ડઝ ધ કોરસ સિંગ ફિલ્મ સોંગ શું જે કોરસ છે એટલે ગાયક વૃંદ છે એ ફિલ્મી ગીત ગાય છે તો આ જે ડઝ છે એ ઉપર આવશે અને આ જે સિંગ છે એ નીચે આવશે તો અહીંયા આપણને જવાબ આપ્યો છે નોમાં તો આપણે અહીંયા લખીશું નો ઇટ ડઝન્ટ કોરસ માટે આપણે ઇટ સર્વનામનો ઉપયોગ કરવાનો છે અને અહીંયા ડઝ નકારમાં જવાબ છે એટલે ડઝન્ટ થશે નો ઇટ ડઝન્ટ દસમું છે મેન ખાલી જગ્યા ઓડની અરાઉન્ડ ધ વેસ્ટ તો અહીંયા આપણને આપ્યું છે ટાઈ આ જે ક્રિયાપદ છે ટાઈ બાંધવું એના અંતે એસકેએસ લાગ્યો નથી અહીંયા ઘડી જો આ મેન છે એ બહુવચનનો કરતા છે ત્રીજો પુરુષ બહુવચન છે એટલે ક્રિયાપદનું મૂળરૂપ આવશે તો મેન ટાઈ ઓડની અરાઉન્ડ ધ વેસ્ટ એટલે જે માણસો છે એ ઓડની જે છે એને વેસ્ટ એટલે જે કમર છે એની કમરની કમર ઘડી બાંધે છે તો અહીંયા ઘડી જો બહુવચનનો ત્રીજો પુરુષ બહુવચનો કરતા છે એટલે આપણે પ્રશ્નાર્થ વાક્ય સાદા વર્તમાનકાળમાં ડુથી બનાવીશું એટલે અહીંયા ડુ આવશે ખાલી જગ્યામાં પછી કરતા આવશે એટલે મેન ઓકે ત્યારબાદ ક્રિયાપદનું મૂળરૂપ ટાઈ ઓકે ડુ મેન ટાઈ ઓડની અરાઉન્ડ ધ વેસ્ટ શું માણસો ઓડનીને કમરની કમર અગાડી બાંધે છે તો આ જે ડુ છે એ આપણે ઉપર લખીશું અને આ જે ટાઈ જે ક્રિયાપદ છે એને આપણે અહીંયા આગળ નીચે લખીશું તો એનો જવાબ છે યસ દે ડુ હા અને દે બહુવચન મેન છે માણસો બહુવચનમાં છે એટલે અહીંયા સર્વનામ દે યુઝ કરીશું અને અહીંયા ડુ છે ડુથી આપણે પ્રશ્નાર્થ બનાવ્યું છે એટલે અહીંયા આપણે જવાબ પણ ડુથી આપીશું યસ દે ડુ તો આ રીતના આપણે અહીંયા આગળ આજે ખાલી જગ્યા છે એને પૂરવાની છે ત્યારબાદ જોઈએ આપણે એક્ટિવિટી 6 નાઉ પ્લે ધ ગેમ મિસ્ટર સિટી
યોર ટીચર વિલ હેલ્પ યુ. હવે આપણે મિસ્ટર સિટી જે ગેમ છે આપણે રમવાની છે, તમારા ટીચર તમને મદદ કરશે. જો સૌપ્રથમ ક્લાસને બે ગ્રુપમાં વહેંચી દેવાના છે, એ ગ્રુપ અને બી ગ્રુપ. ગ્રુપ એ ને શિક્ષક નીચેના કાર્ડ વેચશે. એ ગ્રુપના જે બાળકો હશે ને આ રીતના જે કાર્ડ છે આપશે, જેમ કે ફીસ, ઓકે, અનમેરિડ ગર્લ, નો જીપ, ગો એન્ડ કમ, આન્સર સ્ટેટ, ગેટ ટુ હેવન, કિંગ્સ કોર્ટ, સ્નેક લેન્ડ, મેક જ્યુશ, મિસ્ટર સિટી, રિધમ ઓફ આઈસ. ઓકે, આ જે કાર્ડ છે એ ગ્રુપના વિદ્યાર્થીઓને આપવામાં આવશે. અને ગ્રુપ બી જે છે એમને શિક્ષક નીચેના કાર્ડ વેચશે, જેમ કે નૈનીતાલ, ગોવા, ચેન્નાઈ, રાજકોટ, સુરત, બનારસ, ઉત્તરપ્રદેશ, નાગાલેન્ડ, કન્યાકુમારી, શ્રીનગર, હરિદ્વાર. ઓકે, તો આ જે કાર્ડ છે ઉપરના એ ગ્રુપ એના સ્ટુડન્ટને આપશે, અને આ જે નીચે જે બી ગ્રુપના જે સ્ટુડન્ટ છે એને આ કાર્ડ આપવામાં આવશે. કાર્ડ્સ વહેંચી લીધા બાદ શિક્ષક ગ્રુપ એના કોઈ પણ વિદ્યાર્થીને ઉભો કરીને પ્રશ્ન પૂછશે. ઓકે, એ ગ્રુપમાંથી કોઈક વિદ્યાર્થીને ઉભો કરશે અને જે ટીચર છે પ્રશ્ન કરશે, વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહો છો? તો ગ્રુપ એનો સ્ટુડન્ટ પોતાના કાર્ડમાં જે શબ્દ લખ્યો હશે તે વાંચીને નીચે મુજબ જવાબ આપશે. તો એની પાસે સપોઝ માની લો કે ફેસનું કાર્ડ છે, બરાબર, તો એનો જવાબ આવશે કે આઈ લિવ ઇન ફેસ, હું ફેસમાં રહું છું. તો ટીચર એટલે શિક્ષક ફરી પ્રશ્ન પૂછશે, ડુ યુ લિવ ઇન ફેસ, શું તું ફેસમાં રહે છે? એટલે બી ગ્રુપમાંથી જે સ્ટુડન્ટ પાસે આજે ફેસ જે છે એ ફેસનો સમાનાર્થી શબ્દ દર્શાવતું કાર્ડ હશે તે ઊભો થશે અને નીચે મુજબના જવાબ આપશે, જેમ કે નો હી ડઝન્ટ લિવ ઇન ફેસ, ના તે ફેસમાં રહેતો નથી, હી લિવ્સ ઇન સુરત, તે ક્યાં રહે છે? સુરતમાં. આ જે સુરત અને આ જે ફેસ છે આ બે કેવા છે? સમાનાર્થી શબ્દ છે. ઓકે, ફેસ એટલે ચહેરો અને સુરત એટલે પણ ચહેરો થાય છે. તો આ રીતે એક પછી એક દરેક કાર્ડ વિશે પ્રશ્ન પૂછો અને તે શહેર કે રાજ્યનું નામ શોધવાના છે. ઓકે, આ રમતમાં તો અહીંયા જો ફેસ, તો ફેસનો સમાનાર્થી શબ્દ કયો છે? સુરત. ઓકે, ત્યારબાદ જોઈએ અનમેરિડ ગર્લ. અનમેરિડ ગર્લ જે છે એના માટેનો સમાનાર્થી શબ્દ છે કન્યાકુમારી. ઓકે, ત્યારબાદ નો જીપ. નો જીપનો સમાનાર્થી શબ્દ છે ચેન્નાઈ. ઓકે, ત્યારબાદ ગો એન્ડ કમ. ગો એન્ડ કમ માટેનો જે સમાનાર્થી શબ્દ છે ગોઆ. ઓકે, ત્યારબાદ આન્સર સ્ટેટ. જો આન્સર સ્ટેટ જે છે એનો સમાનાર્થી શબ્દ છે ઉત્તરપ્રદેશ. ઓકે, ત્યારબાદ ગેટ ટુ હેવન. જે ગેટ ટુ હેવન છે એનો સમાનાર્થી શબ્દ છે હરિદ્વાર. ઓકે, ત્યારબાદ કિંગ્સ કોર્ટ. કિંગ્સ કોર્ટ જે છે એનો સમાનાર્થી શબ્દ છે રાજકોટ. ઓકે, ત્યારબાદ સ્નેક લેન્ડ. તો સ્નેક લેન્ડ માટેનો જે સમાનાર્થી છે નાગાલેન્ડ. ઓકે, ત્યારબાદ મેક જ્યુશ. તો મેક જ્યુશ માટેનો સમાનાર્થી શબ્દ છે બનારસ. ઓકે, ત્યારબાદ મિસ્ટર સિટી. મિસ્ટર સિટી, તો મિસ્ટર સિટી માટેનો જે સમાનાર્થી શબ્દ છે શ્રીનગર. ઓકે, ત્યારબાદ રિધમ ઓફ આઈસ. રિધમ ઓફ આઈસ માટેનો સમાનાર્થી શબ્દ છે નૈનીતાલ. ઓકે, તો આ રીતના આ એકબીજાના સમાનાર્થી શબ્દ છે. તો શિક્ષક શું કરશે, જે ગ્રુપ એ ના જે વિદ્યાર્થીઓ છે એને આ રીતના કાર્ડ આપશે અને ગ્રુપ બી ના જે વિદ્યાર્થીઓ છે એને આ કાર્ડ આપશે. ત્યારબાદ ટીચર ગ્રુપ એ ના વિદ્યાર્થીને પ્રશ્ન કરશે કે વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહો છો? તો ગ્રુપ એનો જે સ્ટુડન્ટ છે જેની પાસે ફેસનું જે કાર્ડ છે તે એ જવાબ આપશે કે આઈ લિવ ઇન ફેસ, હું ફેસમાં રહું છું. તો ટીચર ફરીથી પ્રશ્ન કરશે, ડુ યુ લિવ ઇન ફેસ, શું તમે ફેસમાં રહો છો? ત્યારે તો બી ગ્રુપમાંથી જે સ્ટુડન્ટ જેની પાસે આ ફેસ જે છે એનો સમાનાર્થી શબ્દ જે સુરત થાય છે એ કાર્ડ હશે, એ છોકરો ઉભો થશે, એ સ્ટુડન્ટ ઉભો થશે અને એનો જવાબ આપશે નો હી ડઝન્ટ લિવ ઇન ફેસ,
ના તે ફેશ માં રહેતો નથી, હી લિવ્સ ઇન સુરત. તે ક્યાં રહે છે? સુરત માં રહે છે. તો આ જે ફેશ અને આ સુરત છે આ એકબીજાના સમાનાર્થી શબ્દ છે. ઓકે, આ રીતના શિક્ષક પ્રશ્ન પૂછશે ગ્રુપ એ ના બાળકને, અને બી ગ્રુપમાંથી એના જે સમાનાર્થી શબ્દ છે એ વિદ્યાર્થી ઉભો થશે અને ત્યારબાદ એનો જવાબ આપશે. ઓકે, તો આ રીતના આપણે આ ગેમ રમવાની છે.